બિરમલ, લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે આયારામ ગયારામની મોસમ ચાલી રહી છે, હવે ભાજપમાં પણ ક્યાંક આંતરિક વિવાદ, આંતરિક વિરોધ થઈ રહ્યો છે? કારણ કે જે હજી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને પ્રધાન પદ, અને જેણે વર્ષોથી મહેનત કરી છે તેને પક્ષ તરફથી કંઈ નથી મળી રહ્યું, તેને લઈને નારાજગી થાય તે સ્વાભાવિક છે. બિલકુલ સ્વાભાવિક વાત ચોક્કસથી કહી શકાય, કેમ કે જે રીતે આજે જે ઘટનાક્રમ સર્જાયો અને ઘટનાક્રમ જોવા મળ્યો, જવાહર ચાવડા તેમણે જેવું રાજીનામું આપ્યું કે તાત્કાલિક જ તેમને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમને મંત્રીપદ પણ સોંપી દેવામાં આવ્યું. જે રીતે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી અને ભાજપમાં આવનારા જવાહર ચાવડા છે તેમને મંત્રીપદ સોંપાયું છે, ત્યારે ભાજપમાં જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. ભાજપના જે ધારાસભ્યો છે તેઓ પણ ક્યાંક નારાજ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. સાણંદના સભ્ય છે કનુ પટેલ, તેમની ક્યાંક નારાજગી જોવા મળી છે અને તે પોતાના પિતા કરમસિંહભાઈ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય હતા, પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ બાદમાં 2017 દરમિયાન વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ ભાજપમાં ભળી ગયા હતા, જે તે સમયે શરતોને આધીન તેઓ ભાજપમાં ભળ્યા હતા અને ત્યારબાદ તેમના દીકરા કનુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી અને કનુભાઈ પટેલ પોતે ધારાસભ્ય પણ બની ગયા. કરમસિંહ પટેલનો દાવો એવો છે કે જે તે સમયે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળવાનું હતું તે સમય દરમિયાન સરકાર તરફથી તેમની સાથે વચન કરવામાં આવ્યું હતું કે તેમના દીકરા કનુ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ તે વચન હજી સુધી 2019 પૂરું થવાયું, 2019ની શરૂઆત થઈ ગઈ છે, લોકસભાની ચૂંટણી પણ નજીક આવી ગઈ છે, તે સમય દરમિયાન એટલે કે હજી 2 વર્ષ વીતી ગયા છે તેમ છતાં પણ આ વચન પાળવામાં નથી આવ્યું. એટલે એક તરફ જવાહર ચાવડા કોંગ્રેસ તરફથી રાજીનામું આપે છે અને ભાજપમાં ભળે છે અને ત્યારબાદ ભાજપમાં સીધા જ તેઓ મંત્રી બની જાય છે અને તે સમય દરમિયાન જ આ આંતરિક રોષ પણ ફાટી નીકળે છે, એટલે અસંતોષની લાગણી ચોક્કસથી ભાજપમાં જોવા મળી રહી છે. સીએમ બંગલે ધારાસભ્ય કનુ પટેલ અને તેમના પિતા કરમસિંહ પટેલ સીએમ સાથે મુલાકાત કરી અને ત્યાં તેમણે ઉગ્ર રજૂઆત પણ કરી કે તેમણે સરકાર તરફથી જે વચન આપવામાં આવ્યું હતું તે વચન હજી સુધી પૂરું નથી કરવામાં આવ્યું. જોકે કરમસિંહ પટેલના કહેવા અનુસાર મુખ્યમંત્રી તરફથી એવું પણ વચન આપવામાં આવ્યું છે, એ પણ વાત કરવામાં આવી છે કે આ અંગેનો કોઈ વચલો રસ્તો કાઢવામાં આવશે, પરંતુ આખરે કેવા પ્રકારનો રસ્તો કાઢવામાં આવશે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. બિલકુલ નિર્મલ, હજી પણ સ્પષ્ટ નથી થયું ચિત્ર. આપનો આભાર.